હેલો, જાગૃત આવાસ માં તમારું સ્વાગત છે. માનવ નું ચિંતન રખાણે આપણે જે વાત કરી હતી કે ભાઈ 7 તારીખથી કોલેજ સ્ટાર્ટ થવાની છે એના ન્યૂઝ આવી ગયા છે. એની પહેલા આપણે એક સરસ મજાની ચેનલ બનાવી છે, યામી એન્ડ ચિંતન બ્લોગ્સ. તો પ્લીઝ એની લિંક જે છે મને જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે એમાં આપણે જે પણ સેલિબ્રેશન કરશું, છોકરાઓને પ્રાઇઝ મની આપશું, એ બધી વાતો જે છે આપણે એ ચેનલ ઉપર કરશું અને અમારા જે ડેઇલી બ્લોગ્સ છે એમાં મૂકશું. તો પ્લીઝ તમે ચેનલ જુઓ અને ચેનલ સબસ્ક્રાઇબ કરો. તમે આ ચેનલને જેટલો પ્રેમ આપો એટલો જ પ્રેમ તમે ચેનલને આપજો. હવે જે આપણે વાત કરી હતી કે 7 જૂન થી જે સેમેસ્ટર ઓડ સેમેસ્ટર સ્ટાર્ટ થવાના છે 3rd, 5th, 7th ની, અને એ ન્યૂઝ પેપરમાં આવ્યું હતું, મેં તમને કીધું હતું એ જીટીયુ નો સર્ક્યુલર જો નથી આવ્યો. તો હવે જીટીયુ નો સર્ક્યુલર આજે આવી ગયો છે અને એ જીટીયુ સર્ક્યુલર ની અંદર લખ્યું છે કે 7th જૂન થી કોલેજ સ્ટાર્ટ થાય છે, પણ એ 5th સેમેસ્ટર ની સ્ટાર્ટ થાય છે ડિગ્રી ની અંદર, અને 5th સેમેસ્ટર ની સ્ટાર્ટ થાય છે ડિપ્લોમા ની અંદર. 3rd સેમેસ્ટર અને 7th સેમેસ્ટર ની હજુ સુધી કોઈ ચોખવટ થઈ નથી. એટલે જે લોકો છોકરાઓ અત્યારે 2nd સેમેસ્ટર ની અંદર છે એ લોકોનું 2nd સેમેસ્ટર નું ટીચિંગ સ્ટાર્ટ જ રહેશે. એ લોકોનું 3rd સેમેસ્ટરના કોઈ ન્યૂઝ નથી આવ્યા, ફક્ત અને ફક્ત 5th સેમેસ્ટરના ન્યૂઝ આવેલા છે. એવી રીતે ફાર્મસી હોય તો 2nd યરમાં જે લોકો આવવાના હોય 2nd યર જે છે 7th જૂન થી સ્ટાર્ટ થવાનું છે. એવી રીતે ફાર્મડી છે, પછી આર્કિટેક્ચર છે, એમબીએ છે, એમસીએ છે, બધાના જે ઓડ સેમેસ્ટર જે છે એના સ્ટાર્ટિંગ ડેટ્સ આવી ગઈ છે. અને એનો જે જીટીયુ નો સર્ક્યુલર જે છે એ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકી છે, તમારે જોવું હોય તો તમે જોઈ કાઢજો. અને આ જે સ્ટડી સ્ટાર્ટ થવાનું છે એ હજુ ઓનલાઈન જ સ્ટાર્ટ થવાનું છે, ઓફલાઈન હજુ સ્ટાર્ટ થશે નહીં. એટલે 7 જૂન થી કોલેજ સ્ટાર્ટ થશે, પણ ઓનલાઈન કોલેજ સ્ટાર્ટ થશે, અને એ પણ 5th સેમેસ્ટર વાળા માટે નહીં. અને બાકી 3rd સેમેસ્ટર વાળું ટીચિંગ ઓનલાઈન સ્ટાર્ટ જ છે, તો એ ઓનલાઈન જ રહેશે. હજુ સુધી અમને કોલેજમાં જવાની જરૂર નથી જ્યાં સુધી ફર્ધર કોઈ નોટિસ આવે નહીં ત્યાં સુધી. તો આઈ થિંક સો હવે તમને બધા જે તમારા ડાઉટ હશે બધા ક્લિયર થઈ ગયા હશે. તો સ્ટડી ચાલુ રાખજો અને સેફ રહેજો, કોરોનાથી બચીને રહેજો, તમારા ફેમિલીને પણ કોરોનાથી બચાવી રાખજો. ઠીક છે, બાય.